નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસું વિદાય. આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત, અને આગામી દિવસોમાં ફરીથી ગુજરાતમાં ક્યારે અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, કઈ તારીખોમાં જોવા મળી શકે છે, કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબના વિસ્તારમાં સારી વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો. ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારોમાં આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી, તો તે પ્રમાણે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી. અને સૌરાષ્ટ્રમાં વધુ શક્યતાઓ પોરબંદરથી ભાવનગર પટ્ટામાં દેખાતી હતી, તો તે પ્રમાણે જ ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, ખાસ કરીને સાચા અર્થમાં જોવા જઈએ તો ચોમાસું વિદાય હવે થઈ ગણાય. હવામાન વિભાગે અત્યારે ઉતાવળ કરીને ચોમાસાની વિદાય વહેલી જાહેર કરી દીધી હતી, અને ત્યારબાદ એક જોરદાર વરસાદનો રાઉન્ડ આવી ગયો છે. તો જોકે હવે સાચા અર્થમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગણાશે. હવે મુખ્યત્વે વરસાદની ગતિવિધિ બહુ જ ઘટી જશે, અને હાલની સ્થિતિ પ્રમાણે આગામી એકાદ બે દિવસની અંદર સત્તાવાર રીતે હવામાન વિભાગ રાજસ્થાનના વધુ ભાગો, પંજાબ, હરિયાણાના ભાગો છે, લદ્દાખના ભાગો છે, હિમાચલ પ્રદેશના ભાગો છે, આ બધા ભાગોમાં ચોમાસાની વિદાયની સત્તાવાર રીતે જાહેરાત હવામાન વિભાગ કરી શકે છે. તો મિત્રો, હવે ગુજરાતમાં પણ ચોમાસું વિદાય ઝડપ આગળ વધવાની શક્યતાઓ છે, કારણ કે જે વાતાવરણ છે તે શુષ્ક બનવા લાગશે, જેને પરિણામે વિદાયની રેખા છે તે આગામી 3-4 દિવસની અંદર ઝડપથી આગળ વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે. તો હાલની વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ ખાસ કરીને વરસાદની ગતિવિધિ છે તે ખૂબ જ સીમિત વિસ્તારમાં રહી જશે. આજે ખાસ કરીને આજે જૂનાગઢ જિલ્લાના ભાગો છે, ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લાના ભાગોમાં થોડી વધુ શક્યતાઓ લાગી રહી છે, અને આ ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. ભાવનગર જિલ્લામાં પણ આજે થોડી સંભાવનાઓ રહે. બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી. ક્યાંક ક્યાંક એકલ લોકલ સીમિત વિસ્તારો સેન્ટર હોય જ્યાં થંડરસ્ટોર્મ બને, તો એ વિસ્તારમાં વરસાદની ગતિવિધિને બાદ કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે. તો કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ મોટી સંભાવનાઓ જણાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટા છવાયા વિસ્તારોમાં જોવા મળે, જોકે ત્યાં પણ વિસ્તાર ખૂબ જ છૂટા છવાયા હશે અને વરસાદની ગતિવિધિ પણ સીમિત વિસ્તારમાં હશે. તો તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના પણ કોઈ કોઈ સીમિત વિસ્તાર હોય જ્યાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. તો એકાદ બે દિવસની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ થઈ જશે, એટલે મગફળી ઉપાડવા જે પણ ખેડૂતો મિત્રો માગે છે તેમના માટે યોગ્ય સમયગાળો છે અત્યારે મગફળી ઉપાડવાની ચાલુ કરી દે, કારણ કે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે થોડું જોખમ તો લેવું પડે. એટલે હાલ અત્યારે વરસાદની ગતિવિધિ હવે ઓછી થઈ જવાની છે, તો ખેડૂત મિત્રોએ મગફળી જેમને પાકી ગયો હોય તે ચોક્કસપણે ઉપાડી શકે છે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મગફળી કઈ તારીખ સુધીમાં નીકળી જવું અને કઈ તારીખથી ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, 8 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન ફરીથી ગુજરાતના ભાગોમાં અસ્થિરતાનું પ્રમાણમાં વધારો થવાની શક્યતાઓ દેખાય છે, અને 8 તારીખથી લઈને 12-13 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાના માહોલને પગલે છૂટા છવાયા ભાગોમાં માવઠારૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નથી મિત્રો, ડરવાની જરૂર નથી, કોઈ વાવાઝોડાની શક્યતાઓ જણાતી નથી હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત માટે. પરંતુ આ તારીખો દરમિયાન એક પ્રકારે છૂટો છવાયો માવઠારૂપી વરસાદની સંભાવનાઓ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેશે, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ તારીખો દરમિયાન સંભાવનાઓ રહેશે. એટલે આપણે આ બાબતની સ્થિતિની અપડેટ તમારા સુધી રોજ પહોંચાડતા રહીશું. શું સ્થિતિ છે તે બાબતની પણ અપડેટ તમારા સુધી રોજ પહોંચાડતા રહીશું. એટલે જે પણ ખેડૂત મિત્રો મગફળી ઉપાડવા માંગે છે તે ચોક્કસપણે અત્યારે ઉપાડી અને 7-8 તારીખ સુધીમાં નીકળી જાય તો ચોક્કસપણે ઉપાડી એમને સંકેલી લેવી, કારણ કે ત્યારબાદ છૂટો છવાયો વરસાદી માહોલ પડતો હોય છે, મંડાણી વરસાદ પડતો હોય છે. આના પરિણામે વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જે મંડાણ થતું હોય છે તે વિસ્તારમાં જોરદાર વરસાદ પણ પડી જતો હોય છે, પરંતુ વિસ્તાર ખૂબ છૂટા છવાયો છે અને
કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નથી, છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. બાકીના ભાગોમાં હાલ કોઈ ખાસ મોટું જોખમ અત્યારે જણાઈ રહ્યું નથી, પરંતુ ખાસ કરીને કચ્છના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમુક વિસ્તારોમાં થોડો વરસાદી માહોલ આ તારીખો દરમિયાન પણ જોવા મળી જાય તો નવાઈ નહીં, કારણ કે અત્યારની સ્થિતિ પ્રમાણે આપણને ખાસ મોટી સંભાવના તો જણાતી નથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો સિવાય. પરંતુ તો પણ આપણે કોઈ પણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે તે બાબતની અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવશે.